વન ડે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું પાઠ સોલમાં કે તાલુકા પંચાયતની રચના વહીવટ અને કાર્યો વિશે આપણે જોયું બરાબર અને ગ્રામ સભા વિશે પણ આપણે સમજૂતી જોઈ હવે આવે છે જિલ્લા પંચાયત એ પહેલાં આપણે જોઈએ જાણવા જેવું તો એમાં આવે છે તીર્થ ગ્રામ યોજના કે ગુજરાતમાં તીર્થ ગ્રામ યોજનાની શરૂઆતની જો વાત કરીએ તો એની શરૂઆત એકવીસમી જુલાઈ બે હજાર ચૌદથી અમલમાં આવી આ યોજના જ્યારથી શરૂ થાય ત્યારે બે હજાર ચૌદથી એને અમલમાં મૂકવામાં આવી સરકાર તરફથી આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે ને જે ગામ પસંદ કરવામાં આવે તે ગામને અમુક અનુદાન રાજ્ય સરકાર આપે છે જેમાંથી ગામના વિકાસને લગતા કામો કરવામાં આવે છે તો એના માટે શું જોવામાં આવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ બીજું કે માડક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ ગામમાં ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ જળવાવી જોઈએ એકદમ સ્વચ્છ ચોખ્ખું ગામ હોવું જોઈએ લોકો સુખ સંપતિથી બધા સંપીને રહેતા હોવા જોઈએ આ બધું જોવામાં આવે છે કન્યા કેળવણીનો ઊંચો દર હોવો જોઈએ અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થ ગ્રામ પસંદ કરવામાં આવે છે જેનો ઉદ્દેશ ગામના વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે સંપ વધે એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે માટે સરકારે આ યોજનાનું આયોજન કર્યું હતું અને તેના માટે જે દરેક ગામમાં આ જોવામાં આવે તો આ બધા પોઈન્ટ જોવામાં આવે છે જો જો આમાંથી એક પણ પોઈન્ટ નહીં થયો હોય તો પછી એને તીર્થ યોજનાનો એક ગામને લાભ મળે છે હવે આગળ આવે છે બીજી છે પાવન ગામ યોજના આવે છે એ પાવન ગ્રામ યોજના તેમાં પણ તીર્થ યોજનાની જેમ જ છેલ્લા ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ તેવા ગામને પાવન ગામ તરીકે જે પસંદ કરાયેલી છે એ યોજનામાં દાખલ કરવામાં આવે છે અને એ ગામને એ યોજના અનુસાર એક લાખ રૂપિયા સુધીનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવે છે શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે અને એ માટે ગામ લોકોએ શું કરવું પડે એટલે એના માટે છે આપણે ઉપરના પોઈન્ટ જોયા તે બધું આપણે કરવું પડે છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ એટલે ગામમાં સંપીને રહેવો જોઈએ લોકોમાં એકતા વધવી જોઈએ કોઈ બી કેફી કે માદક એવા દારૂ કેવા વેચાણ થવું ન જોઈએ ગામમાં સ્વચ્છતા હોવી જોઈએ સુંદર હોવું જોઈએ સ્વચ્છ હોવું જોઈએ ગામ અને શિક્ષણને લગતી પણ કન્યા કેળવણીનો દર ઊંચો હોવો જોઈએ તો આ બધા પોઈન્ટ જોવામાં આવે છે હવે આપણે આગળ જોશું જિલ્લા પંચાયત એની રચના કાર્યો અને વહીવટીના વિશે આપણે જોઈએ જિલ્લા પંચાયત તો સ્થાનિક સ્તરનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે ત્રી ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કહેવામાં આવે છે તો પહેલાં રચના જોઈએ કે જિલ્લા પંચાયતની રચના કેવી રીતે કરવામાં આવે છે તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ અને વધુમાં વધુ બાવન હોય છે કેટલી હોય છે બત્રીસ અને વધુમાં વધુ બાવન સભ્ય હોય છે જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી કરવામાં આવે છે કે જિલ્લામાં વસ્તી કેટલી છે એ વસ્તીના આધારે જિલ્લાની બેઠકો નક્કી કરવામાં આવે છે જેમાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે ને જે ચૂંટાયેલા હોય જિલ્લામાં તે મતદારો પોતાના સભ્યોને ચૂંટે છે અને આ ચૂંટાયેલા જે સભ્યો હોય તે ચૂંટાયેલા સભ્યો માટે સભ્યોમાંથી બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટી કાઢવામાં આવે છે તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ આ બધી સમિતિઓની રચના કરવામાં આવે છે જેમ કે બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે હવે આવે છે વહીવટ કે જિલ્લા પંચાયતનો વહીવટી વધારે શું કહેવાય જિલ્લા વિકાસ અધિકારી કહેવાય છે ડીડીઓ એટલે ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે રાજ્ય સરકારની યોજનાનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે એટલે રાજ્ય સરકારની જે બી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેનું સંકલન અને એનો અમલ કરાવવાનું કામ એ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે પછી આવે છે કાર્યો તો કાર્યોની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જિલ્લા પંચાયત ગામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે જિલ્લા પંચાયત શું કરે ગામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે એમની ઉપર દેખરેખ રાખે છે અને સહાયનું એટલે મદદ પણ કરી આપે છે જિલ્લા પંચાયત રાજ્ય સરકારને મહેસૂલ શિક્ષણ સહકાર સિંચાઈ પશુ સર્વધન કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવામાં આવે છે હવે આવે છે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે એટલે આ બધા જે અધિકારીઓની નિમણૂંક છે તે પોતાની સત્તા ઉપર રહીને પોતાના સત્તાનું ઉપર જેમને કામગીરી સોંપવામાં આવે છે તે બધા જિલ્લા પંચાયતને લગતા જે બી કામકાજ હોય વિદ્યાર્થી મિત્રો બધા કામકાજ એ લોકો સંભાળે છે અને દેખરેખ રાખે છે હવે જોયું વિદ્યાર્થી મિત્રો હવે આવે છે સામાજિક ન્યાય સમિતિ શું આવે છે સામાજિક ન્યાય સમિતિ તમે જોવો છો કે સમાજને લગતા જે કામ કરવામાં આવે તેને સામાજિક ન્યાય સમિતિ કહેવાય બરાબર ને કે સમાજને લગતા જે કામ કરવામાં આવે ગામમાં બી કોઈ કામ કરવામાં આવે તો સામાજિક ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવે છે તો આ ચિત્રમાં તમે અહીં જોઈ શકો છો કે સમાજને લગતા કામ કરવામાં આવે કોઈ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે કોઈને ઝઘડો હોય તો ઝઘડાનું પણ સોલ્યુશન કરવામાં આવે તો તેના માટે આ સામાજિકને લગતા જે અધિકારીઓ હોય કર્મચારીઓ હોય તે બોલાવવામાં આવે છે લાઈનમાં બેસવા તે લોકો તમને સારું સારું જ્ઞાન આપે છે અને સમજાવે છે તે ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવેલી છે તો આપણે આના વિશે આગળ જોઈએ હવે તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સામાજિક ન્યાય સમિતિ જે છે એ શું કામ કરે છે લોકો માટે એના માટે જોઈએ આપણે કે સમાજમાં જે નબળા વર્ગો હોય સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે કેટલા સભ્યોની બનેલી હોય છે પાંચ સભ્યોની પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે અને પંચાયતી રાજના જે ત્રણ સ્તર છે ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણે ત્રણ સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે અને ફરજિયાત છે આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે આ સમિતિનું કાર્ય જે નબળા વર્ગો હોય જે આર્થિક પરિસ્થિતિ પણ એ લોકોની ઓછી હોય તેવા લોકોને ન્યાય આપવાનું કામ આ સમિતિ કરે છે હવે આવે છે શહેરી પ્રશાસન તેના વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો શહેરી પ્રશાસન આપણે ગ્રામ પ્રશાસન ગ્રામ પ્રશાસન જોયું તેમાં આપણે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જોયું હવે શહેરી પ્રશાસનમાં આપણે જોઈએ તો આપણા દેશના એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા પાંચ લાખ કે તેથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે આપણા દેશના એક લાખ કે તેથી વધારે વસ્તી ધરાવતા શહેરો હોય તેવા નગરપાલિકા હોય છે જ્યારે પાંચ લાખ કે તેથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા જોવા મળે છે વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે જેમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે શહેરના જે બી મતાધિકાર ધરાવતા તમામ જે વિસ્તારો છે તે મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે કોઈ બી આપણે ઉમેદવાર હોય તેમાં આપણે ચૂંટણીમાં પોતાની નામ અને રજૂ કરી શકીએ છીએ તેવા નગરપાલિકા વિશે આપણે પહેલાં જોઈએ નગરપાલિકા સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા જોવા મળે છે નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અઠાવીસ હોય છે કેટલી હોય છે અઠ્ઠાવીસ હોય છે હવે એની રચનાની જ આપણે વાત કરીએ તો નગરપાલિકાના વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે જેમાંથી પચાસ ટકા મહિલા અનામત સભ્યો માટે હોય છે એટલે મહિલાઓ માટે પણ અમુક બેઠક નક્કી કરવામાં આવી છે કે પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે તેનો કાર્યભાર કાર્યભાર અઢી વર્ષનો હોય છે એનો કાર્યકાળ કેટલો હોય છે અઢી વર્ષનો હોય છે તેઓ નગરપાલિકાનું પદ સંભાળે છે એટલે શું કરે છે પ્રમુખ નગરપાલિકાનું પદ સંભાળે છે પછી આવે છે વહીવટ તો વહીવટની જો આપણે વાત કરીએ તો ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જે ચૂંટાયેલા સભ્યો હોય જે સત્તા ઉપર છે તેમાંથી જ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ નાણાં સમિતિ આરોગ્ય અને સફાઈ સમિતિ બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓની રચના કરવામાં આવે છે નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર કહેવાય છે શું કહેવાય નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર કહેવાય છે તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે કોણ કરે છે તેમની નિમણૂક ચીફ ઓફિસરની રાજ્ય સરકાર કરે છે હવે આવે છે એના કાર્યો નગરપાલિકા કયા કયા કામો કરે છે તે આપણે જોઈએ હવે નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કામો એ હાથ ધરે છે તેમાં પાણી પુરવઠાની વ્યવસ્થા કરવી શું કરે છે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવી બરાબર ને પછી બીજું શું કરે છે રસ્તા ગંદા પાણીનો નિકાલ સફાઈની વ્યવસ્થા એટલે રસ્તા ગંદા પાણીનો નિકાલ ગટર લાઈન તૂટી ગયેલી રિપેર કામ કરાવી સફાઈની વ્યવસ્થા કરવી જન્મ મરણ અને લગ્નની નોંધણીનું રજિસ્ટર બનાવવું નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા કરવી અગ્નિશમન અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવી કઈ જગ્યાએ આગ લાગી હોય અખાદ્ય પદાર્થોને દારૂ હોય કે ગમે તે ખરાબ પદાર્થો વેચાતા હોય તેની ઉપર કાર્યવાહી કરે છે બગીચા પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું કામ કરે છે સંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ કરે છે સંસ્કૃતિક ભવનો હોય કે મોટા મોટા સભાગૃહો હોય તેનું પણ એ નિર્માણ કરે છે અને એની સાર સંભાળ પણ લેવામાં આવે છે સમજ પડી એ તમને તો હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ને લગતા હું તમને પ્રશ્ન પૂછીશ મૌખિક ચલો પહેલો પ્રશ્ન જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે હું તમને કહું જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ અને વધુમાં વધુ બાવન હોય છે જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે ચાલો બોલો જોમ શું આવશે એમાં જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે આગળનો સવાલ જિલ્લા પંચાયતના કાર્યો કોણ સંભાળે છે આટા બધાને જ આવડશે ચાલો બોલો જોમ તો હું તમને કેમ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રાથમિક અધિકારી માધ્યમિક શિક્ષણ શાસન અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નાયબ કાર્યપાલક એન્જિનિયર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે આગળનો સવાલ નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે તો નગરપાલિકાના વડા પ્રમુખના નામે ઓળખાય છે આગળનો સવાલ નગરપાલિકાનો સગળો એટલે બધો વહીવટ કોના નામે થાય છે તો નગરપાલિકાનો સગળો વહીવટ નગરપાલિકાના પ્રમુખના નામે થાય છે સવાલ નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે તો નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ચીફ ઓફિસરના નામે ઓળખવામાં આવે છે સમજ પડી તો હવે આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ આ ટોપિકને લગતા હું તમને જે સવાલ જવાબ તો તમારે નોટબુકમાં લખવાના રહેશે વંદે માત્ર